કામ તો આપણા મહારાજને પેલું ઘણું સારું વિરા. પેલા તો તમારા વારણા લઈ તમને જાજી ખવાવું કહું છું. ઝુક ઝુક જીઓ મારા બાંધો, ઝુક ઝુક જીઓ. અહો, કોઈ દિવસ મારા નાથના મુખ દાસ હોતા નથી, પણ આજ કક્ષની અંદર આવતાની સાથે મારા રાજનના મુખ આટલા કેમ ઉદાસ છે? આટલા તો કેને કડવા વેણ કીધા છે, કેને કપરા વેણ કીધા છે, જેના લીધે આજ મારા રાજપૂતના દલદ ભાણા છે. પણ રાજવી તો રથના રખોપા કરી અને રહીને અભાર લેવા ગયા હતા. નગરની અંદર ભરત ફરતા આજે જય મહાડ ભાઈના ની હેલી ભરે એમના આંખની અંદરથી આહોડા પેડા જાય છે. તલાવ શરણે વંદન કરું, હજાની વાત પૂછું જો રાજવી રિજેતની દલડાની વાતો જણાવે. પિતરના ભેદ કેલી રાણીને સમજા રાણી રે આવીને રાયના સરાણે નામે રાજા વી કાહે
અરે એવિયા પડી એર યતસ્તી આવા મેણા લાએ બોલે યાદે મોકરાણ કાટી રાયા રાજવી વિણાયા બોલે ઓ જો ભગવાન જો અવતાર યા પડી એર યતસ્તી આવા દાદા સૂરજના તેજની પણ ઝાંખા કદી વિધિ દિગ્બા સમા રાજકુમાર સમા તણ તણ બાળા જાંગની આની દરને છે બિનબા લાશા લક્ષ્મી અને આપની લાડક વાય દીકરી કહેવાય કે સગુણા બા તણ તણ દીકરીઓ રાજકુમાર સમાન હોવા છતાં આપણું ભોગણ ઘરનું રજવાડું વાંચે હાલે જાય છે રાજા સ્વામી આમાં મને કોઈ સમજણ પડતી નથી કારણ કે ત્રણ દીકરીના માવતર કોઈ દિવસ વાંચ્યા કહેવાય ને તો નાથ આપ મને સમજાવો આપણો વાંચો ઉતાર કેવી રીતે પડ્યો કહેવાય નાથ મિનડ ભાઈ તમને કોળો પાપી મે કળ ઘરે છે કે મારા નાથ મારા મંગડાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો આપ વાંચો ઉતાર કેવી રીતે પડ્યો કહેવાય સ્વામી કેવી રીતે પડ્યો કહેવાય અરે સદી આપ જે કહો છો કે બિન લાસા લક્ષ્મી સગુણા આવી દંડ દીકરી આપણા આંગણે રમે છે પણ હે સદી હજી આપ સમજાને કારણ કે દીકરી તો ભારતા ઘરનો આશરો કહેવાય જાજ મને ભણાવી દો તો કાલે પોતે પોતાને સાસરી હતી રાણે અને કાલ મારા ગયા પછી જાજ આપણે ભાડો ભગડો કે લોણ કે આદ કોર હોત સદી તો મારા ગયા પછી રાજ સલાવે નગર રાજને એક દિને સંવણના તાળા લાગશે માટે હે સદી આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે આપણે કોણ ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે છે રાજન કાં તો વિધાતા વેરણ બનીને કાં તો તમારા ને મારા લેખ લખતા ભૂલી ગઈ હોય અને કાં તો વિધાતા નિંદરની અંદર ઘેરણ થઈ હોય અને કાં તો નાથ લેખ લખતા લખતા મોઢું આવડું ફેરવી ગયો નેતર કોઈ દિવસ એક રાજપૂત અને રાજપૂતાણી ને આવા દિવસો જોવા ન પડે ઠીક ના આ બહુ તો આપણો વાંચ્યો અવતાર છે વાંચ્યા અવતાર ને બહુ પાર ઉતરીએ
એટલે સ્વામી ભાગ્ય વિના ભગવાન મળે નહીં, કર્મ વિના કઈ પણ મળતું નથી. કર્મે નીકળો કિર્તાર હુનર કરો હજાર, છઠ્ઠી ના કોઈ દિવસ ચૂકે નહીં, આખર વેડાય આડા ફરે. આજ તમારા ને મારા કાંઈક પૂર્વ જન્મ ના બાપ રહી ગયા હોય ને ના, એના લીધે આપણે દિવસો ભોગવવા પડે છે. પટે કે ના, છતાં પણ તમારા દલડારી જવા, મંડારી જવા, જો કાશુ સાથ ના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય, રાજપૂત વગડે તો તમને જરૂરથી વળાવશે. કાલ હવારે આંગણામાં રમતા આપણા લાડકવાય સગુણા બા આજ વિવાને ઉંમર લાયક થયા છે. દીકરી જઈ વિવાને ઉંમર લાયક થાય ને રાજપૂત એટલે પોત પોતાને શાસ્ત્રી શોભે છે. સ્વામી વચન બધાય છે. બોલાવે ગોર દેવિયા જોરે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમરે થયા છે, એમને સુફળ લઈ આપને દેશ ને પ્રદેશ જવાનું છે. બધે અરે મહારાજ, ક્યાં જવું ને ક્યારે જવું એનો મને શોખ કરજો મહારાજ. અરે હા બધે દેશ જાજો, પરદેશ જાજો, પણ એક ફિંગર નહીં જતા બુદેવ. અરે મહારાજ, આ સ્પિંગલ કટ નગરી ન જવાનું કોઈ કારણ? અરે બુદેવ, પિંગ કોણ કે બટ યાર, એમની સાથે બોલા છે માટે રસ્તો તમે કદા પી ના લેતા. ભલે મહારાજ, જ્યાં બેનપાના સરપળ સ્વીકાર કરીને આવું તે મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે. ભલે ગુરુદેવ. આજો હરખે ઉમંગઈ ગોર દેવ હાલી ગાર